હેલો ભાઈ, તમે કેમ છો? તમે મજામાં છો? જો આજે આપણે ઉત્તર ગુજરાત વીજ વિદ્યુત સહાયક ભરતી પરીક્ષા માટેના 10 પ્રશ્નો આપણે જોઈશું. તો આ બધા 10 પ્રશ્નો તમારા માટે બહુ જ ઉપયોગી પ્રશ્ન થવાના છે. તો આ પ્રશ્ન કેવા હશે? તો ચાલો શરૂ કરીએ એ પ્રશ્નને. તો પ્રથમ પ્રશ્ન છે, મેગમનો ઉપયોગ નીચેના પૈકી શું માપવા માટે થાય છે? તો 10 સેકન્ડની અંદર તમે જવાબ આપી શકો, કોમેન્ટ સેક્શનમાં લખી શકો જવાબ, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ઇન્સ્યુલેશન અવરોધ, તો તે તમને ખબર હોય તો હવે આપણે બીજા પ્રશ્નની ઓર જઈશું. તો બીજો પ્રશ્ન છે, ટ્રાન્સફોર્મરનું રેટિંગ શેમાં દર્શાવવામાં આવે છે? તો આ તમને ખબર હોવી જોઈએ. તો આ તમે ભણતા હશો તો શરૂઆતમાં તમને આ પ્રશ્ન વિશે, આ કિલો વોલ્ટ એમ્પિયરમાં માપવામાં આવે છે, તો એ તમને ખબર હશે. અને તીસરો પ્રશ્ન છે, સોડિયમ વેપર લેમ્પની ટ્યુબમાં કયો ગેસ ભરેલો હોય છે? તો આ તો આવડવું જોઈએ. તો કયો આમાંથી હશે તમને ખબર હોવી જોઈએ. તો તે ગેસ આવે આપણે હિલિયમ ગેસ, તો તે પણ તમને ખબર હોવી જોઈએ. તો આ પણ અહીંયા પર પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે. મેર્ક્યુરી વેપર લેમ્પ ટ્યુબમાં કયો ગેસ ભરેલો હોય? તો આની અંદર તો તમને ખબર જ હોવી જોઈએ. તો મેર્ક્યુરીનો મતલબ કે તેની અંદર નામથી જ ખબર પડી જાય કે કયો ગેસ હશે. તો અહીંયા પણ મેર્ક્યુરી પારો જ આવે. તો આ ચાર ઓપ્શનમાંથી મેર્ક્યુરી પારો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. તો આપણો પાંચમો પ્રશ્ન, ન્યુટ્રલ ટર્મિનલ જોડવા માટે આવતા વાયરના કે કેબલનો રંગ કેવો હોવો જોઈએ? તો આ તો બધાને ખબર જ હોય, આઈટીઆઈ ના કરેલી તેમને પણ ખબર હોય. તો કાળો રંગ હોય છે. તો હવે આપણા છઠ્ઠા પ્રશ્નની ઓર તરફ જઈશું. તો ફ્લોરોસ્ટન ટ્યુબમાં ચોકનું નીચેના પૈકી કયું કાર્ય હોય છે? તો આ ચાર ઓપ્શનમાંથી કયું કાર્ય હોય? તો તે પણ તમને ખબર હોવી જોઈએ. તો તેનો જવાબ આવશે, આપણે મોટો થોડો જવાબ છે એટલે ડાયરેક્ટ તેનો ઓપ્શન બોલીશું, ડ ઓપ્શન. તો હવે આપણા સાતમા પ્રશ્નની તરફ જઈશું. તો સાતમો પ્રશ્ન આપણો શું છે? તો એ જાણતા પહેલાં આપણે સબસ્ક્રાઇબ કરી નાખીશું આપણે ચેનલને. તો સાતમા પ્રશ્ન, સર્વિસ જોડાણ એરિયલ ફ્યુઝ રાખવાનો મુખ્ય હેતુ કોને રક્ષણ આપવાનું હોય છે? તો તે પણ તમને ખબર હોવી જોઈએ. તો આ મોટી મોટી જે ટ્રાન્સફોર્મરની લાઇટ હોય છે ત્યાં એરિયલ ફ્યુઝ હોય છે, તે પણ તમને ખબર હશે. તો એનર્જી મીટરને. હવે આપણે આઠમા પ્રશ્ન ઓર જઈશું. તો આઠમો પ્રશ્ન કેવો છે? સુંદર ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય છે? તો તે પણ તમને ખબર હોય છે. તો કેવો હોય? તો હંમેશા તમને ખબર છે, લેગિંગ હોય છે. તો હવે આપણે આ નવમા પ્રશ્નની તરફ જઈશું. તો શુદ્ધ કેપેસિટી સર્કિટનો પાવર ફેક્ટર કેવો હોય છે? તો તે તમને ખબર હોવી જોઈએ. તો તે લીડિંગ હોય છે. અને હવે આપણે લાસ્ટ પ્રશ્નની તરફ જઈશું. તેના પહેલાં તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નીચેના પૈકી કયું સૂત્ર ઓહમને નિયમનું સમર્થન નથી કરતું? તો તે તમને ખબર હોય છે, આઈ બરાબર આર ભાગ્યા વી. તો બધા જ પ્રશ્ન તમને રિવિઝન થઈ ગયા છે. તો ફરીથી અમારો વિડીયો જોઈ અને આ રિવિઝન કરી લેજો. તો ભાઈઓ, તમને આ વિડીયો કેવું લાગ્યું? સરસ લાગ્યો તો વિડીયો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો ઓર અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા બિલકુલ.